જય હિન્દ મિત્રો હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે આજે આપણે ગુજરાતી સાહિત્યની અંદર લેક્ચર નંબર ફોરમાં વિનોદ ભટ્ટજી વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું તો વિડીયોને શરૂથી લઈને અંત જો સુધી જોવાનો આગ્રહ રાખજો જેથી કોઈ પણ માહિતી તમારાથી મિસ ન થાય સૌથી પહેલાં વાત કરીશું કે હાજરી પત્રકમાં દરરોજ સહી કરવાથી માણસ ગરડો થતો જાય છે

કેટલીક રચનાઓ જે આપણા મગજની અંદર ભમ્યા જ કરે છે તો યાદ રાખજો પ્રભુને ગમ્યું તે ખરું આ વિનોદ ભટ્ટની રચના છે અમદાવાદ એટલે અમદાવાદ નરોવા કુંજર કુંજર કુંજરોવા આ બધી રચનાઓ જે છે વિનોદ ભટ્ટજીની છે હાસ્ય લેખક વિનોદ ભટ્ટજી એમનો જન્મ ચૌદ એક ઓગણીસો ને અડત્રીસ યાદ રાખજો આઝાદ ભારત પહેલાં ભારતની આઝાદી પહેલાં અંદર પહેલા મહિનાની ચૌદમી તારીખે એમનો જન્મ જે છે નાંદોલ જે તાલુકો અને જિલ્લો ગાંધીનગર અત્યારે હાલ એ એ લાગે વખતે બ્રિટિશ ઇન્ડિયાનો ભાગ હતો મૃત્યુની વાત કરીએ સદગતિ ક્યારે થઈ હતી તેવીસ મે બે હજાર અઢાર અમદાવાદ મુકામે ઇમેજમાં તમે જોઈ શકો છો માતાનું નામ જયાબેન પત્નીનું નામ કૈલાસબેન પ્રથમ પત્નીનું નામ કૈલાશબેન બીજા પત્નીનું નામ નલિનીબેન શું છે નલિનીબેન અભ્યાસ એસએસસી નાંદોલ ઓગણીસો પંચાવનમાં બી એ એચ એચ કોમર્સ કોલેજ અમદાવાદ ઓગણીસો એકસઠમાં અને એલ એલ બી એમણે આગળ કર્યું અને છે જે વ્યવસાય જે છે ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ જેવી બોરિંગ નોકરી કર નોકરી કરતા કરતા તેમણે હાસ્યનું સર્જન કોઈ કરી શકે એ પ્રકારનું જ્યારે મનમાં પ્રશ્ન ઉદ્ભવે તો કદાચ જવાબ ના આવે પરંતુ વિનોદ ભટ્ટજીએ આ ન જવાબને હામાં પરિવર્તિત કર્યો છે લેખક તરીકે એમણે હાસ્ય લેખોમાં બહુ જ સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે કૃતિઓની વાત કરીએ તો એમની કેટલી હાસ્ય રચનાઓ જોઈ લઈએ આપણે પહેલું સુખ તે મૂંગી નાર આજની લાત વિનોદ ભટ્ટની અરહસ્ય કથાઓ વિનોદ ભટ્ટના પ્રેમપત્રો સોનો ભાઈ સાધો આંખ આળા કાન નરોવા કુંજરોવા વિનોદ વિમર્શ અને કારણ કે આ બધી જ જે છે હાસ્ય રચનાઓ છે વિનોદ ભટ્ટજીની આગળ વાત કરીશું એમણે કેટલાક પરિચય કોર્ષ પર લખ્યા છે ને આપણે ચરિત્ર પણ કહેવાય છે કે કોઈ મહાનુભાવ વિશે લખવાની વાત આવે છે અહીંયા તો નર્મદ એક કેરેક્ટર આ કોણે લખ્યું છે વિનોદ ભટ્ટજી દ્વારા લખવામાં આવે છે આ સિવાય તમને ઇમેજમાં દેખાઈ શકે છે કે વિનોદ વિનોદલક્ષી વ્યક્તિ ચિત્રો એ ટાઇટલ હેઠળ કેટલાક જીવનચિત્રો અને વ્યક્તિ ચિત્રો તેમણે રજૂ કર્યા છે એમાં સ્વપ્નદ્રષ્ટા મુનશીજી વિશે હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવેજ વિશે લખ્યું છે કોમેડી કિંગ ચાર્લી ચેપલિન ગ્રેટ શોમેન જ્યોર્જ બર્નાર્સો એન્ટમેવ ચેખવ એની સાથે સાથે મન્ટો મંટો વિષય પણ લખ્યું છે મિન્ટો વિષય કૃતિઓની વાત કરીએ એમણે કેટલાક સંપાદન પણ કર્યા છે શ્લીલ અશ્લીલ ગુજરાતી હાસ્યધારા હાસ્યાયન સારા જહાં અમારા શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ જ્યોતિન્દ્ર દવે ચીનુભાઈ પટવા તારક મહેતા ધનસુખલાલ મહેતા અને વિનોદ ભટ્ટ એ બધાનું સંકલન સંપાદન કર્યું છે હાસ્ય માધુરી બંગાળી મરાઠી ઉર્દુ હિન્દી ગુજરાતી વિદેશી એનું આખું સંપાદન હિન્દીમાં વાત કરીએ તો દેખ કબીરા રોયા સુના અંસુના અને બેતાલ છબ્બીસી કહ્યું છે દેખ કબીરા રોયા સુના અંસુના બેતાલ છબ્બીસી તેમને ઘણા પુસ્તકોથી સમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે તેમને કેટલાક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે આ પુરસ્કારોની જો હું વાત કરું તો સૌથી પહેલાં આવશે ઓગણીસો ને છોતેરમાં કુમારચંદ્રક પછી ગુજરાતી સાહિત્યનો નોબલ પારિતોષિક ઓગણીસો નેવ્યાસી માં એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક બે હજાર સોળમાં રમણભાઈ નીલખટ પુરસ્કાર અને ત્યારબાદ જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક આ બધા જ પુરસ્કારોથી એમને નવાજવામાં આવેલા છે વિશેષતા એમની કેટલીક માહિતી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા છન્નું થી સત્તાણું સુધી એમની કોલમ જે આવતી હતી મગનું નામ મરી કયા જ સમાચાર પત્રમાં આવતી હતી ગુજરાત સમાચારમાં આવતું હતું મગનું નામ મરી આગળ જઈને એ જ મગનું નામ મરી દિવ્ય ભાસ્કરની અંદર દિવ્ય દિવ્યભાસ્કર સમાચારની અંદર ઈદમ તૃતીયમ પણ પ્રસિદ્ધ થતી હતી ઇદમ તૃતીયમ નામના નામથી પ્રસિદ્ધ થતી હતી ટોટલ અઢાર લેખ જે છે ઈદમ તૃત્યમના નામે છે જો તમારે વાંચવા હોય તો તમે દિવ્ય ભાસ્કરની વેબસાઇટ પર જઈને વાંચી શકો છો મિત્રો હવે વાત કરીએ કે માત્ર અઢાર વર્ષના હતા એટલે કે ઓગણીસો બાસઠની વાત કરી એમણે પ્રથમ પુસ્તક પહેલું સુખ તે મુંગી નાર પોતાના ખર્ચે પિતા યાદ રાખજો એટલે કે પિતાના ખર્ચે પ્રકટ કર્યો હતો ઇન્દિરા ગાંધીજીએ તમને યાદ હોય તો વર્ષ ઓગણીસો પંચોતેરમાં જે કટોકટી લાદી હતી એ વખતે વિનોદ ભટ્ટના લેખો ખાસ સેન્સર થતા હતા એટલે સેન્સરવાળા સમજી ન શકે એ રીતે કટોકટીના વિરોધમાં કટાક્ષ કથાઓ દેવ લગતા હતા એમાં કેડ લોકો આપણે એક દ્રષ્ટાંત વાંચી લઈએ જોઈ લઈએ એક કટાક્ષ કથા અહીંયા જો બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને પછી શબ્દકોશમાંથી એક ઉદયીએ બીજી ઉદયે પૂછ્યો આજે તું બહુ પ્રસન્ન દેખાય છે ને કંઈ કોઈ મિષ્ટ પદાર્થ આરોગવા મળ્યો છે કે શું હા બીજી ઉદયીએ પોતાનો પેટ પર હાથ ફેરવીને ઓડકાર ખાતા ઉત્તર આપ્યો આજે તો લોકશાહીનું ભોજન કર્યું છે તો તમે જોઈ શકો છો કે પોતાના કટાક્ષ વચ વ્યંગ વ્યંગનો પરથી કટાક્ષ વચનો પરથી કેવી રીતે લખતા હતા અને એ વખતે સેન્સરવાળાને પણ સમજમાં ન આવતું હતું જેમને સમજમાં આવતું હતું એમને ત્વરિત રીતે સમજમાં આવી જતું ત્યારબાદ વાત કરીએ કે હ્યુમર ઇઝ અ ડ્રાય ટીયર હાસ્ય તો સૂકું આંસુ છે આ કોના શબ્દો છે મિત્રો તો આ પણ છે આપણા વિનોદ ભટ્ટજીના પ્લેનમાં દોડતી એર હોસ્ટેસ મને તો પેટથી દોડતી હોય એવું કાયમ લાગ્યા કરે છે પ્લેનમાં દોડતી એર હોસ્ટેસ મને તો પેટથી દોડતી હોય એવું કાયમ લાગ્યા કરે છે અમેરિકામાં અમૂલનું બટર અમે બે સ્ટોરમાં જોયું સારું વેચાય છે જો કે માખણનો ઉપયોગ ત્યાં ખાવામાં જ થાય છે કેટલા ખતરનાક કટાક્ષ અહીંયા તે લોકો કરી અહીંયા કરી રહ્યા છે તો એક નાનકડો પરિચય હતો વિનોદ ભટ્ટજી વિશેનો અને આ જે આપણે નાનકડો વિડીયો જોયો એને અંતમાં આપણે એક પ્રશ્ન ઉમેરીએ છીએ જેથી કરીને આપણી પરીક્ષા સારી રીતે થઈ શકે અને આપણે પરીક્ષામાં સારી રીતે આન્સર આપી શકીએ તો વિનોદ ભટ્ટજીનું જન્મસ્થળ નાંદોલ જે છે કયા જિલ્લામાં આવેલું છે નાંદોલ કયા જિલ્લામાં આવેલો છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ કે પંચમહાલ આનો જવાબ તમારે એબીસીડી બીસીડી ફટાફટથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અન્ય કેટલાક પ્રશ્નો જે વિડીયો આધારિતને બનાવ્યા છે એક છે મગનું નામ મરી આ કોલમ કયા સમાચાર પત્રમાં છપાતી હતી ફ્રેન્ડ્સ વિનોદ ભટ્ટજીની ત્યારબાદ ઈદમ તૃતીયમમાં ઈદમ તૃતીયમ નામની આ કોલમ એ કયા સમાચારમાં છપાતી હતી રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે પ્રાપ્ત થયું હતું એમની પ્રથમ પત્નીનું નામ શું હતું અને વિનોદ ભટ્ટજી કઈ નોકરી કરતા હતા આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છું જણાવવાના છે આશા રાખું છું તમને આ વિડિયો પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો વિડીયો નીચે એક લાઇક બટન આવે છે એને પ્રેસ કરજો તેમજ વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આ વિડિયોનો લાભ દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો